લગ્ન કરવા છે રાજા અને રાણીની જેમ, કે પછી ખોવાઈ જવું છે પેલેસની શાન અને પ્રકૃતિ સાથે? તો આજે જ બુક કરો તમારો સ્ટે અથવા તમારી ઇવેન્ટ balarampalace.com પરથી. નફો કમાવાની લાલચમાં કોઈનો જીવ લેવા તૈયાર થઈ જવું એ આજકાલ બહુ જ સામાન્ય બની ગયું છે. ખોરાક અને આરોગ્યને સીધો સંબંધ છે. કહેવાય છે જેવું અન્ન એવું મન, અને એ અન્નમાં જ બેફામ ભેળસેળ થાય છે. આપણી આસપાસ જ તમે લોકોને સાંભળ્યા હશે એવું કહેતા કે આજકાલ ચોખ્ખી વસ્તુઓ મળવી બહુ જ મુશ્કેલ છે, અને એમાંય જે ગરીબ વર્ગ છે જેના માટે સરકાર અનાજ ફાળવે છે એમાંય ભેળસેળ અને જીવજંતુઓ કેમનું ખાઈ લેવાનું? આવું જેના માટે સરકાર કરોડો ખર્ચે છે એ વસ્તુઓ જ્યારે લોકો સુધી પહોંચે છે તો એ ખાવા લાયક પણ નથી રહેતી. આ વાત અત્યાર સુધી અમે કહી રહ્યા હતા. આજે ભાજપના સાંસદ રામ મોકરિયાએ ખુદ પર્દાફાશ કર્યો છે. નમસ્કાર, આપની સાથે હું સેજલ. આજે રાજકોટ કલેક્ટર ઓફિસમાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વ્યાજબી ભાવની દુકાનો દ્વારા એપ્રિલથી ઓક્ટોબર 2024 સુધીમાં કરવામાં આવેલા અનાજ વિતરણ સહિતના વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ બેઠકમાં કમિટીના સભ્યો, સાંસદ સભ્ય, ધારાસભ્ય સહિતના નેતાઓ અને આગેવાનો હાજર હતા. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ જિલ્લા કલેક્ટરની પુરવઠા બેઠકમાં તડાફડી બોલાવી. રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયાએ સસ્તા અનાજના નમૂના આપ્યા કલેક્ટરને. રામભાઈએ અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી નમૂના લઈને કલેક્ટરને આપ્યા અને એવું કહ્યું કે આ ખાવા લાયક કેમનું છે. સાંસદે આપેલા નમૂનામાં ઘઉં, ચોખા, દાળ, ચણાની ઓછી ગુણવત્તા હોવાનું, એમાં જીવાત હોવાનું સામે આવ્યું. એમણે સારા અનાજનું વિતરણ કરવા અને તપાસ કરીને રિપોર્ટ સોંપવા માટે માંગ કરી. હલકી ગુણવત્તાનું અનાજ વિતરણ થતું હોવાથી તપાસ કરવા માટે માંગ કરી છે. રાજકોટની અલગ અલગ સસ્તા અનાજની દુકાનમાંથી આ નમૂના લઈને કલેક્ટરને સોંપાયા છે અને તપાસ થશે, પછી એનો રિપોર્ટ આવશે, પછી ખબર પડશે કે આ સરકારી અનાજની ગુણવત્તા કેવી છે. અત્યારે તો એ સારી ગુણવત્તાનું અનાજ વિતરણ નથી થતું, એટલે જ એવી માંગ કરાઈ છે કે સારી ગુણવત્તાવાળું અનાજ જેના નાગરિકો હકદાર છે એમને મળે. ક્યાં ભેળસેળ થાય છે એની તપાસ કરવાની માંગ પણ રામભાઈ મોકરિયાએ કરી છે. એમનું શું કહેવું છે એ સાંભળીએ. આજે જે રજૂઆતો હતી એ ખાસ કરીને પુરવઠા ખાતામાંથી મોદી સરકાર, આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લગભગ 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપે છે. એ કોવિડ વખતથી આપે છે અને હજી 5 વર્ષ સુધી ચાલુ રહે છે. કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે. હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા કચાસવાળું હતું. એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે એને ચેક કરો, અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું ને ક્વોલિટીવાળું હોવું જોઈએ, નહીં કે એનાથી કોઈ બીમાર પડે. અને ક્યાંથી આ ભેળસેળ થાય છે, એફસીઆઈમાં થાય છે કે સેન્ટ્રલોની જે દુકાનો હોય છે એમાં કરે છે, કોણ કરે છે, આ બધા અમે જે તે કસ્ટમર પાસેથી અનાજ કલેક્ટ કરી આવા સેમ્પલ લઈ, એમાં ચોખા હતા, ચણા હતા, ઘઉં હતા, દાળ હતી, આવા બધામાં ક્યાંય ને ક્યાંય આ ભેળસેળ હોય એવું માલુમ પડ્યું છે. એટલે ક્યાંથી ભેળસેળ થાય એના માટે કલેક્ટર રજૂઆત કરી કે આનું ચેક કરો, રેડ કરો, અને સારું અનાજ ગરીબ માણસોને પણ જે અનાજ સરકાર આપે છે ફ્રીમાં તે સારું અને પૌષ્ટિક હોવું જોઈએ, એમાં કોઈ ભેળસેળ ન ચલાવે. સડેલું અનાજ લઈને કલેક્ટરને રૂબરૂ એમણે બતાવ્યું. એ સડેલું અનાજ લઈને ત્યાં પહોંચ્યા હતા, નબળી ગુણવત્તાનું અનાજ બતાવ્યું અને તપાસ કરવા માટે માંગ કરી છે. એમની આ માંગ પછી કલેક્ટરે તપાસના આદેશો પણ આપ્યા છે. આ રાજકોટની એક શહેરની વાત નથી, ગુજરાત આખા એમાં મોટા પાયે ભેળસેળ થાય છે અને માનવ જિંદગી સાથે જે ચેડા થાય છે એને અટકાવવા માટેના કડક પગલાય છે. પણ કોણ છે એ જે આ ભેળસેળિયાઓને છાવરી રહ્યું છે એની તપાસ કરવાની છે. રૂપિયો રળવા માટે કે વચ્ચેનો માલ કાઢીને એમાંથી પૈસા કમાવવા માટે વેપારીઓ કે અનાજ વિતરકો ભેળસેળ કરે છે. અસલ વસ્તુમાં એના જેવી બીજી સસ્તી વસ્તુઓ નાખી દેવામાં આવે છે, પછી ભલે માણસના આરોગ્ય માટે નુકસાનકારક હોય પણ લોકો આ હિનકૃત્ય કરે છે અને કરતા અચકાતા પણ નથી. ગુણવત્તાસભર ખોરાક મેળવવાનો હક દરેક મનુષ્યને છે, પણ
આપણી કમનસીબી એ છે કે ગ્રાહક પોતે જ ગરીબીને કારણે અથવા તો યોગ્ય શિક્ષણના અભાવે આવી ખાદ્ય પ્રોડક્ટ્સની ગુણવત્તા વિશે ચિંતિત નથી અને હોય છે તો કશું કરી નથી શકતો. ધાન્ય સાથે કાંકરી, માટી, જીવાત અને દાળમાં ભેળસેળ, કઠોળને ખનિજ તેલથી ચમકાવતા હોય છે. રાઈમાં સરસવના બીને નરી આંખે ન જોઈ શકાય એ રીતે ભેળવવામાં આવે છે અને આ બધામાં ગ્રાહક જાગૃતિ સૌથી અગત્યનું અને મહત્વનું પાસું છે. એના વગર કશું જ શક્ય નથી. વિચારવા જેવી વાત એ પણ છે કે સરકાર કરોડો રૂપિયા ખર્ચીને અનાજની ખરીદી કરે છે, એને સાચવવા માટે ફરી કરોડો રૂપિયા ખર્ચે છે સ્ટોરેજમાં અને પછી અનાજ વિતરકોને પગાર આપે છે હજારોમાં, અને છતાંય જેના માટે આખી એ સિસ્ટમ, આખી સુવિધા ઊભી કરી છે, જ્યારે એના મોંમાં આકોળીઓ આવે છે તો એ આવે છે તો ભેળસેળવાળો જ અને સડેલો. આવું કરે છે કોણ એ સમજાતું નથી, એની તપાસ થવી જોઈએ. અપેક્ષા એ જ રહેવાની છે કે ભાજપના સાંસદે બેડું ઝડપ્યું છે તો એ છેક સુધી લઈ જઈને રહેશે અને કલેક્ટર એમાં એમની મદદ કરશે. કોણ ભેળસેળ કરે છે અને નાગરિકોના જીવ સાથે કોણ ચેડા કરે છે, એની જિંદગી સાથે કોણ રમત રમે છે, પકડાશે એવી અપેક્ષા છે. બાકી તમે શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી લખજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.